रक्षाबंधननी उजवणी पोलीस स्टाफ जोड़े राष्ट्रीय मुस्लिम सेना द्वारा करावामां आवी। वधु माहिती मुजब आजे राष्ट्रीय मुस्लिम सेना नामक सामाजिक संस्थाना राजकोट जिल्लाना महिला प्रमुख रोजीनाबेन ठेबा द्वारा आज रोज हिंदू मुस्लिम एकताना भागरूपे रक्षाबंधननी उजवणी पोलीस स्टाफ जोड़े करेल। राजकोट मालवीया पोलीस स्टेशन में अधिकारी अने तेमनी साथे तेमना तमाम स्टाफ ने राखड़ी बांधी ने भाई बहन पवित्र तेहवार की उजवणी करवामां आवी हती। आ तेहवार अंतर्गत हजू पण भारत की संस्कृति में कौमी एकता की झलक जोवा मळे छे, जे दृश्य में जोई शकाय छे, जे मुस्लिम राष्ट्रीय महिला सेना द्वारा आ उजवणी करवामां आवी रही छे। रक्षाबंधन पर्व की उजवणी पोलीस स्टाफ साथ करवामां आवी रही छे, जे राष्ट्रीय महिला सेना नामक संस्थाना राजकोटना महिला प्रमुख रोजीनाबेन ठेबा द्वारा आ कार्यक्रम करवामां आव्यो हतो अने रक्षाबंधन पर्वनी उजवणी करवामां आवी हती अने रक्षा बांधवामां आवी हती। भारतीय संस्कृतिमां कौमी एकतानी आ झलक जोवा मळी हती। जवाबदारी बने
પરિવારમાં હું હોઉં તો હું પોતે સ્ત્રી છું, મારો પતિ ધંધો કરે છે, વ્યવસાય કરે છે, પણ સાથે સાથે આવો કોઈ પ્રોબ્લેમ બને છે તો ત્યારે મહિલા તેની શક્તિ છે, સિંહની શક્તિ માં પાર્વતી હતા તેમ આપણે પણ શક્તિ છીએ. આપણે જો બેન મેરેજ કરેલા હોય તો પતિને સપોર્ટ આપતી હોય છે, અને જો બેન દીકરી એમ કે પોતા પિતાને પિતા પાસે હોય છે તો પોતાના માતા પિતાને પણ સપોર્ટ કરતી હોય છે. તો પગ પર થયેલી મહિલા હોય તો જ એ વ્યવસ્થિત રીતે પરિવારને સપોર્ટ કરી શકે. તો આના માટે જે આ સંસ્થા જે આ મહિલા સુરક્ષા સંસ્થા જે આપણે અહીં મહેસાણામાં ચાલુ કરવામાં આવી છે એની અંદર પહેલાં તો તેનું મુખ્ય હેતુ એવો રહેવો જોઈએ કે મહિલા મજબૂત બને. મહિલા મજબૂત ક્યારે બને કે તેને સ્વરોજગાર તેને પ્રાપ્ત થાય તો મજબૂત બને, આર્થિક ઉત્પાદન એ કરી શકે, આર્થિક ઉત્પાદન કરી અને રોજગારી મેળવી શકે. અને રોજગારી એક નહીં પણ એક મહિલા 10 મહિલાઓને રોજગારી આપતી થાય ત્યારે એ મહિલા એ મજબૂત બને છે, સંગઠિત બને છે અને એમાં એનો વિકાસ થાય છે. આપણે એમ કહીએ છીએ કે એક લાકડી હોય તો તેને આપણે ભટકી શકીએ છીએ, પણ જ્યારે અનેક લાકડીઓ ભેગી થાય અને એનો એક ભારો બનાવવામાં આવે તો આ ભારાને કોઈ ભટકી શકતો નથી. એટલા માટે મહિલા સુરક્ષા સંગઠનની આ જે સંસ્થા છે એના દ્વારા એના ઉદ્દેશો આ આપણે રાષ્ટ્રીય સંસ્થા એવું મારું માનવું છે. અને સાથે સાથે કાનૂની જે લડતો છે કે મહિલાઓ માટેની, કે અત્યારે સ્ત્રી અત્યાચારો જે વધી રહ્યા છે કે ડગલેને પગલે આપણે ગમે ત્યાં જતા હોઈએ તો એ સમયે આપણી સાથે અઘટિત ઘટનાઓ બને, તો આવી કોઈ અઘટિત ઘટનાઓ બને તો બહેનોએ કોઈ સહેજ શરમ રાખવાની કોઈ જરૂર હોય નહીં. જ્યારે આપણી સાથે કોઈ એવું બનેલું છે તો આપણે એને એના માટે સંસ્થાને આ સંસ્થા એ કાનૂની સેવાનું પણ કામ કરવાની છે એવું પણ મને જાણવા મળેલું છે. તો આપણે સંસ્થાને વાત કરીએ, સંસ્થા દ્વારા આપણે પણ પોલીસ સ્ટેશનમાં એ પીડિત મહિલાઓને આપણે લઈ જઈ શકીએ અને ત્યાં આગળ એને ન્યાય મળે એવો પૂરેપૂરો આપણે પ્રયત્ન કરીએ. અને સાથે સાથે એવું નહીં કે આપણે આગળ કામ કરીએ છીએ સ્વરોજગારી મેળવવા માટે કામ કરીએ છીએ, એ સંસ્થા છે આપણી સંસ્થામાં કામ કરીએ છીએ, પણ આપણે રોડ ઉપર જતી કોઈ અલગ બહેન હોય એને કોઈ તકલીફ હોય તો એવા સમયે આપણે આ ફાડાકાર નહીં કરીએ, પણ આપણી સંસ્થા જે આ કામ કરતી હોય કે મહિલા સુરક્ષાના કામ કરતી હોય તો આપણે એને પૂછીશું કે તને શું પ્રોબ્લેમ છે, તને શું તકલીફ છે, અને આપણને સાચું લાગતું હોય કે એની તકલીફ એ ખરેખર અસહ્ય છે તો આવી બહેનને આપણે સાથે રહી અને સપોર્ટ આપશું, આપણે સંસ્થા સુધી લાવશું, સંસ્થા દ્વારા એને આપણે પોલીસ સ્ટેશન સુધી જરૂર પડે તો લઈ જઈશું. અને આ એક બીજી પણ વાત કરું કે કાયદો એવું વસ્તુ છે, કાયદાને આપણે ઢાલ તરીકે ઉપયોગ કરી શકીએ અને કાયદાને તલવાર તરીકે ઉપયોગ કરી શકીએ. ઢાલ તરીકે ઉપયોગ એટલે એ કહું છું કે જ્યારે કોઈ પણ વસ્તુ કાયદો એને કાયદાનો દુરુપયોગ કરીએ તો એ તલવાર જેવું છે, પણ કાયદાનો આપણે સદુપયોગ કરીએ તો એ ઢાલ છે. એટલે કાયદો એ બે બાજુ છે કે ઢાલે છે અને તલવારે છે, તો આપણે એને તલવાર નહીં બનાવીએ પણ તો એને આપણે ઢાલ બનાવીશું કાયદાને, અને કાયદાનો આપણે સાચો ઉપયોગ કરીશું. હવે હું અહીં વકીલ તરીકે આવેલી છું, આ સંસ્થાનો પરિચય મને આજે થયેલો છે, બરોબર, હું વકીલ તરીકે આવેલી છું એટલે તમને થોડા મહિલાઓના કાયદા વિશેનું ધ્યાન આપું. તો પહેલું કે મહિલાઓ માટેનો ભરણ પોષણનો કાયદો, કે કોઈ પણ સ્ત્રી જ્યારે પરણિત હોય ત્યારે એનો ભરણ પોષણ કરવાનો અધિકાર કોનો છે, એના પતિનો છે. બાળક સગીર બાળકો કે જે બાળકો પુખ્ત વયના નથી સગીર છે તો એવા સગીર બાળકોનું ભરણ પોષણ કરવાનો અધિકાર પિતાનો છે. પછી વૃદ્ધ માતા પિતા હોય તો એનું ભરણ પોષણ કરવાનો અધિકાર તેના બાળકો પુત્રનો છે. એ રીતે કે જે અસ્વસ્થ અને પાગલ જેવું છે તો એવાને પણ ભરણ પોષણ કરવાનો અધિકાર તેના વાલીનો એટલે કે પિતાનો છે. તો આવા સંજોગોની અંદર કે જ્યારે આવી કોઈ બહેન હોય કે તેના પતિએ તેને તરછોડી દીધી હોય, મેરેજ પછી એને માનસિક સાહેબ ત્રાસ આપી તરછોડી હોય, અથવા તો તેનો માનસિક ને શારીરિક ત્રાસ એનાથી સહન ન થાય એવી પરિસ્થિતિમાં હોય, ત્યારે ઘર છોડ્યું હોય તો એવી પરિસ્થિતિમાં કોઈ પણ મહિલા જે પોલીસ સ્ટેશનની અંદર 498 ક મુજબની પણ ફરિયાદ આપી શકે છે, અને સાથે સાથે જે અદાલતની હકુમતમાં એ મહિલા રહેતી હોય તે કોર્ટમાં જઈ
અને તે મહિલા એ 125 ભરણપોષણની કલમ 125 મુજબ તે ભરણપોષણ મેળવવા માટેની અરજી કરી શકે છે। એ અરજી ક્યાં કરવાની હોય કે તમે મહેસાણામાં રહો છો તો મહેસાણામાં તમે પિતાના ઘરે પિતા મહેસાણામાં રહે છે તો તમે અરજી ક્યાં કરશો? તમે મહેસાણામાં ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટર સાહેબની કોર્ટની અંદર તમે આ અરજી કરી શકશો। આ અરજી કર્યા પછી સામાવાળા એટલે સામાવાળા તમારા પતિ એને અરજીને નોટિસ કોર્ટ દ્વારા એની નોટિસ મોકલવામાં આવે છે અને એ પણ ત્યાં આગળ કોર્ટમાં બોલાવવામાં આવે છે અને તેના એ મેટર ચાલે છે અને તેની આવક શું છે, એની આવક પર નિર્ભર થાય છે કે એની આવક શું છે અને તેમાં તમે તમારે એ સાબિત કરવાનું હોય છે કે તેની આવક 100 એન્ડ 100 છે તો એનામાંથી તમને તમારો જે હિસ્સો હોય પ્રતિ માસે ભરણપોષણનો એને ચૂકવવો પડે છે। હવે ભરણપોષણની જે અરજી છે એની રકમ ક્યાંથી શરૂઆત થાય તો આખી મેટર ચાલતા ઘણો બધો સમય ન્યાયાલયમાં લાગતો હોય છે, પણ જે તારીખથી તમે ભરણપોષણની અરજી કોર્ટમાં દાખલ કરી ત્યારથી એ અરજીનો જજમેન્ટ આવ્યું ત્યાં સુધી 12 મહિના થયા તો પ્રતિ માસે દાખલા તરીકે કોર્ટે 1000 રૂપિયા ભરણપોષણ માંડ્યું તો અરજી ચાલતા 12000 રૂપિયા થયા અરજીના હુકમ તારીખે, તો એ 12000 રૂપિયા તમારે ચડેલી રકમ કહેવાય। અને ત્યારબાદ જ્યાં સુધી એ પ્રતિ માસ એ રકમ ચડતી ને ચડતી રહે છે એટલે આ કાયદો શું છે, ભરણપોષણ કાયદો કોને સુરક્ષા આપે છે? મહિલાઓને, કે કોઈ પણ મહિલાને તેના કાયદેસરની પત્નીને જ્યારે પતિ ઘર છોડે છે તો આવા સંજોગોમાં કાયદાએ તેને એક ઢાલ આપી છે કે જેવું પતિ જે રીતે તેના સમાજની અંદર પતિ જે રહે છે તેની રહેણીકેણી છે તેની પ્રતિષ્ઠા છે એ પ્રતિષ્ઠાની તમામ હકદાર તેની પત્ની પણ છે શું અને એ હક એને મળવો જોઈએ, એના માટે આ ભરણપોષણની કલમ 125 મુજબનો જે કાયદો છે એની અંદર આ કહેવામાં આવે છે। બીજું કે 498 ક મુજબની જે ફરિયાદ છે કે જેની અંદર કે કોઈ પણ સ્ત્રીને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવે તો આવી સ્ત્રી તે પોતાના પતિના વિરુદ્ધમાં કે સાસરીના વિરુદ્ધમાં આવી અરજી પોલીસ સ્ટેશનમાં પણ કરી શકે છે। હવે દરેક જિલ્લાની અંદર મફત કામની સેવા સત્તા મંડળો ચાલતા હોય છે, મફત કામની સેવા સત્તા મંડળો ક્યાં ચાલે છે? કોર્ટની અંદર ચાલે છે, તો જાણે કે તમે અત્યારે કામ કરો છો બરોબર અને આવા કોઈ સંજોગો બને છે તમે વકીલ નથી રોકી શકતા અને તમારી પાસે બી ફીસ પણ નથી, એવા સંજોગોમાં તમે કોનો સંપર્ક કરશો? એ કોર્ટની અંદર મફત કામની સેવા સત્તા મંડળ ચાલે છે ત્યાં આગળ તમે સંપર્ક કરશો તો ત્યાંથી તમને વકીલ પ્રોવાઈડ પણ કોર્ટ કરશે। તમે અરજી આપશો તો એવા સંજોગોમાં તમારે વકીલ પણ ત્યાંથી તમને મળશે અને એની તમારે કોઈ ફીસ ચૂકવવાની નથી હોતી, એની ફીસ એ કાનૂની સેવા સત્તા મંડળ ચૂકવે છે। અને સાથે સાથે બીજું કે મીડિયેશન સેન્ટરો પણ કોર્ટની અંદર ચાલે છે, તમારા મહેસાણાની અંદર પણ મીડિયેશન સેન્ટરો ચાલતા હશે, એમાં એવું હોય છે કે જ્યારે ઘરેલું આવા જે ઘરેલું પ્રોબ્લેમો હોય છે તો એની અંદર મીડિયેટરો કે જે કોર્ટ દ્વારા તેની નિમણૂક થઈ હોય છે આવા મીડિયેટરો તે તમને સમજાવે છે અને બને ત્યાં સુધી જે સાંસારિક પરિસ્થિતિ કે જે ઘરેલું જે પ્રોબ્લેમો છે પતિ પત્ની વચ્ચેના ડિસ્પ્યુટ એ બધું છે તો મીડિયેશન સેન્ટરની અંદર અને ત્યાં બોલાવીને ત્યાં ખાલી કાઉન્સિલરો પણ હોય છે વકીલો પણ હોય છે અને ત્યાં તમને સારી સમજ આપી અને તમારા કેસનું નિરાકરણ થતું હોય છે અને આવા જે ઘરેલું જે પ્રોબ્લેમો છે મહિલાઓને લગતા એની અંદર હું એવું માનું છું કે મહિલાઓએ મજબૂત થવું જોઈએ અને સાથે સાથે કે જ્યાં ગાડી જરૂર પડે ત્યાં ગાડી આપણે કાયદાનો ઉપયોગ કરવો જોઈએ, કાયદાનો ઉપયોગ હંમેશા ઢાલ તરીકે કરવો જોઈએ, કાયદાનો ઉપયોગ તલવાર તરીકે કરવો જોઈએ નહીં। નમસ્તે।